ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો સેન્ટ ઝેવેસ શાળા પરિવાર તરફથી ઓનલાઈન એજ્યુકેશનમાં હું પાયલ મિસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ચાર વિષય પર્યાવરણ એટલે કે આસપાસમાં પાઠ પચીસ મારો જિલ્લો તેનો પહેલો ભાગ શીખવાના છીએ તો પાઠની શરૂઆત થાય છે ગુજરાત રાજ્ય દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે છે તેમાં ભાગ લઈ પોતાની આવડતને બતાવવા માટે સૌ કોઈ આવે છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવે છે તો ખેલ મહાકુંભ એટલે શું મિત્રો તો ઈસવીસન બે હજાર દસમાં જ્યારે શ્રી નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે ખેલ મહાકુંભ નામના એક વાર્ષિક રમતોત્સવની શરૂઆત કરી તેના દ્વારા રાજ્યના રમતવીરોને તેમની મનપસંદ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાનો અવસર મળ્યો અને ખેલ મહાકુંભ થકી રાજ્યના પ્રતિભાશાળી રમતવીરોને પસંદ કરી અને તેઓની ખેલકૂદની કારકિર્દીનું ઘડતર કરી અને વિવિધ પ્રોત્સાહક યોજનાઓનો લાભ તેમને આપવામાં આવ્યો તો આ રીતે દર વર્ષે આ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે કે જેને લઈને ગુજરાત રાજ્યમાં રમતગમતને વેગ મળ્યો છે અને ગુજરાત રાજ્યના યુવા વર્ગની ખેલકૂદ પ્રત્યે અભિરુચિ પણ વધી છે તો દર વર્ષે આ જે રમતોત્સવ છે ખેલ મહાકુંભ એ આપણા રાજ્યના અલગ અલગ જિલ્લામાં યોજવામાં આવે છે તો આ વર્ષે આ કાર્યક્રમ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો જેમાં ભાગ લેવા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા આ જે બધા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે ઘર ચાર પાસે આવેલા સેન્ટ્રલ વિસ્તા ગાર્ડનમાં એકઠા થયા હતા બગીચામાં સૌ ભેગા થઈને વાતે વળગ્યા હતા શિક્ષકો પોતાના અનુભવોની આપલે કરતા હતા જ્યારે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લાની વાત કરતા હતા તો વાતની શરૂઆત કરતાં બોલી હું કચ્છ જિલ્લામાંથી આવું છું અમારું જિલ્લા મથક ભુજ છે અમારા જિલ્લામાં કુલ દસ તાલુકા છે ગુજરાતના જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે જ્યારે ભારતના રાજસ્થાન રાજ્યને પણ અમારું રણ અડે છે ગુજરાતના મોરબી સુરેન્દ્રનગર પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ પણ અમારા પડોશી છે તો આ બધી જ વાતને જો આપણે નકશા દ્વારા સમજીએ તો આપણને વધારે સારી રીતે સમજાય તમે સ્ક્રીન પર આપણા દેશનો નકશો જોઈ શકો છો આ ભારત દેશનો નકશો છે એમાં અલગ અલગ રાજ્યો તમને દેખાશે તેમાંનું એક રાજ્ય એટલે કે આપણું ગુજરાત રાજ્ય કે જે તમને પીળા રંગમાં દેખાશે આ ગુજરાત રાજ્ય છે એની આજુબાજુ કયા રાજ્યો છે તો આપણે જોઈ શકીએ છીએ કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્યો એ આપણા રાજ્યના પડોશી રાજ્યો છે હવે આપણે આપણા રાજ્યને વધારે સારી રીતે ઓળખવા આપણા રાજ્યનો નકશો જોઈએ તો આ છે આપણા ગુજરાત રાજ્યનો નકશો હવે આ નકશો તમે ધ્યાનથી જોશો તો તમને આમાં અલગ અલગ જુદા જુદા જિલ્લાઓના નામ વાંચી શકાશે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા આ બધા આપણા રાજ્યના જિલ્લા છે તો આપણે જોયું કે આપણો દેશ ભારત છે ભારત દેશમાં અલગ અલગ રાજ્ય આવેલા છે અને એમાંનું આપણું રાજ્ય તે ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યના જ્યારે અલગ અલગ ભાગ પડે તો એના બને જિલ્લા એટલે સૌથી મોટો દેશ દેશથી નાનું રાજ્ય રાજ્યથી નાના જિલ્લા તો આ બધા જિલ્લામાં આપણો જિલ્લો કયો છે હમ ભાવનગર જિલ્લો બરાબર ને તો તમે ભાવનગર જિલ્લો શોધી શકો છો ગુજરાત રાજ્યના નકશામાં હમ પીળા રંગમાં દેખાય છે ને ભાવનગર તો આપણને વિશ્વાએ પાઠની શરૂઆત કરતી વખતે શું કીધેલું કે કચ્છ જિલ્લો તે મારો જિલ્લો છે અને મારો જિલ્લો પાકિસ્તાનને અડે છે તો તમે જુઓ કચ્છ જિલ્લાની જે બોર્ડર છે એ પાકિસ્તાનને અડે છે ને એટલે આપણે જો કચ્છ જિલ્લો વટે તો સીધું શું આવી જાય પાકિસ્તાન આવી જાય અને એના જે પાડોશી જિલ્લા છે એ કયા છે તો બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર મોરબી તો આ ચારેય તમને કચ્છ જિલ્લાની બોર્ડર પર દેખાશે અને કચ્છ જિલ્લાનો જે બનાસકાંઠા બાજુનો ગુલાબી નાનો ભાગ છે એ સફેદ રંગના ભાગને પણ અડે છે આ સફેદ રંગનો ભાગ જે છે એ રાજસ્થાનનું રણ છે એટલે વિશ્વા કહે છે ને કે અમારું રણ રાજસ્થાનના રણને પણ અડે છે હવે તમે જોશો ને પાઠમાં તો વિશ્વા વાત કરતી હતી ને એ કચ્છની સાથે આપણને એક પ્રાણીનું ચિત્ર આપેલું તો આ પ્રાણી વિશે આપણે વધુ માહિતી મેળવીએ આ પ્રાણી જે છે એ ઘુડખર પ્રાણી છે અને એ કચ્છના રણમાં રહે છે તો સામાન્ય રીતે એક ગુજરાતી તરીકે આપણને બધાને ખબર છે કે દુનિયામાં ગુજરાત ફક્ત અહીં જ વસેલા એશિયાટિક લાયન એટલે કે સિંહને કારણે પ્રખ્યાત છે ગુજરાતના ગીરના અભયારણ્યમાં જંગલનો રાજા એટલે કે સિંહ વસવાટ કરે છે એ આપણને બધાને ખબર છે અને એને કારણે ગુજરાત જે છે એ વિશ્વમાં પ્રખ્યાત છે પણ એક બીજું પણ પ્રાણી છે કે જેને કારણે જે પ્રાણી પ્રેમીઓ છે તે ગુજરાતનું સ્થાન વિશેષ ધરાવે છે વિશ્વમાં તે પ્રાણી છે ઘુડખર ઘુડખર એટલે જંગલી ગધેડા એટલે કે વાઇલ્ડ ડેસ છે એની ત્રણ પ્રજાતિ છે એમાંની એક પ્રજાતિ સમગ્ર જગતમાં ફક્ત ગુજરાતમાં જ ઘુડખર જોવા મળે છે ગુજરાતમાં આવેલા ભારતના સૌથી મોટા અભયારણ એટલે કે લિટલ રન ઓફ કચ્છમાં લગભગ ચાર હજાર સલામત રીતે વસવાટ કરે છે તો આમ ધૂડખરના કારણે પણ આપણું રાજ્ય વિશ્વમાં પ્રખ્યાત બનેલું છે હવે આપણે આપણા રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ છે તે જોઈએ આપણે નકશામાં જોયું કે આપણે અહીંયા વિવિધ પ્રકારના જિલ્લાઓના નામ વાંચી શકીએ છીએ આપણે આ બધા જિલ્લાને જો ગણીએ તો આ બધા જિલ્લાનો આંકડો કેટલો થશે કુલ તેત્રીસ જિલ્લા થશે અને આપણા ગુજરાતનું જે પાટનગર છે એ ગાંધીનગર છે તો પાટનગર એટલે શું તો વડું મથક અથવા મુખ્ય મથક કે જ્યાંથી સમગ્ર રાજ્યનો વહીવટ જે છે કરવામાં આવે તો ગુજરાત રાજ્યનો વહીવટી કાર્ય બધું ગાંધીનગરમાંથી કરવામાં આવે છે એટલે ગુજરાતનું પાટનગર કયું છે ગાંધીનગર છે હવે આપણે આપણા જિલ્લાની વાત કરીએ તો તમે નકશામાં ભાવનગર જિલ્લો ધ્યાનથી જુઓ તો ભાવનગર જિલ્લામાં જે પાડોશી જિલ્લાઓ છે તે કયા કયા છે કે જે ભાવનગરની બોર્ડરને અડે છે તો અમદાવાદ બોટાદ અને અમરેલી આ ત્રણ જિલ્લા આપણા પાડોશી જિલ્લા છે અને બાકીના ભાગમાં આપણને શું દેખાય છે દરિયો દેખાય છે તો આમ આપણે કહી શકીએ કે આપણા જે જિલ્લો છે ભાવનગર જિલ્લો એની ઉત્તરે બોટાદ અને અમદાવાદ જિલ્લા છે પશ્ચિમે અમરેલી જિલ્લો છે તેની પૂર્વમાં ખંભાતનો અખાત છે અને દક્ષિણે અરબસાગર આવેલો છે તો ભાવનગરની વિશેષતા આપણે જોઈએ તો દાડમના ઉત્પાદનમાં ભાવનગર આખા રાજ્યમાં પ્રથમ ક્રમે છે જુવારનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગરમાં થાય છે વિશ્વનો સૌથી મોટો જહાજ તોડવાનો ઉદ્યોગ ભાવનગર ખાતે અલંગમાં વિકસ્યો છે અને ભાવનગરનું પાલીતાણા એ નવસોથી વધુ મંદિર ધરાવતું એકમાત્ર સ્થળ છે તો આમ આપણો જિલ્લો આપણા રાજ્યમાં કઈ કઈ રીતે વિશેષતા ધરાવે છે તે આપણે જોયું હવે આપણે આપણા જિલ્લાનો નકશો જોઈએ તો તમે આપણો ભાવનગર જિલ્લો જોશો તો તમને એમાં વિવિધ નાના નાના નામ લખેલા દેખાશે આ બધા જે જિલ્લાના ભાગ છે એને તાલુકા કહેવાય તો આપણે ફરીથી યાદ કરીએ કે આપણો દેશ ભારત ભારત દેશ છે એના જે ભાગ પડે એને રાજ્ય કહેવાય તો એમાં આપણું રાજ્ય ગુજરાત ગુજરાતમાં જે અલગ અલગ નાના નાના ભાગ પડશે એ તેત્રીસ જિલ્લામાંથી આપણો જિલ્લો ભાવનગર જિલ્લો અને આ જિલ્લાના જ્યારે નાના ભાગ કરીએ ત્યારે એના ભાગ જે પડે એને કહેવાય તાલુકા તો આપણો જિલ્લો છે એના કુલ દસ તાલુકા છે એને દસ ભાગમાં વહેંચેલો છે જુઓ તમે નકશામાં જોઈ શકો છો કે ભાવનગર ઘોઘા તળાજા મહુવા જેસર ગારિયાધાર પાલીતાણા ઉમરાળા વલ્ભીપુર અને શિહોર તો આ બધા આપણા જિલ્લાના તાલુકા છે તો આપણે યાદ કરી લઈએ કે ભાવનગર જે છે એનું મુખ્ય મથક પણ ભાવનગર જ છે કે જ્યાંથી ભાવનગર આખા જિલ્લાનો વહીવટ થાય છે જેમાં આપણને વિશ્વાએ કીધેલું ને કે ભાઈ મારું હું કચ્છમાં રહું છું અને મારું મુખ્ય મથક ભુજ છે બરાબર પણ આપણે ભાવનગરમાં અલગ નથી આપણે ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક પણ ભાવનગર જ છે ભાવનગરની રચના પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ થયેલી અને આપણે હમણાં નકશામાં જોયું તેમ ભાવનગરની ઉત્તરે બોટાદ અને અમદાવાદ જિલ્લો છે પૂર્વમાં ખંભાતનો અખાત દક્ષિણે અરબસાગર અને પશ્ચિમમાં અમરેલી જિલ્લો આવેલો છે ભાવનગરમાં કુલ દસ તાલુકા છે ઘોઘા શિહોર ગારિયાધાર મવવા ભાવનગર તળાજા ઉમરાળા પાલિતાણા વલ્ભીપુર અને જેસર તો આપણે જ્યારે વિશ્વાની વાત પૂરી કરીએ અને પછી વાત આવે છે જ્યોતિ કે જ્યોતિ બોલી કે અમારો જિલ્લો ખાલી જગ્યા છે અને તેનું વડું મથક ખાલી જગ્યા છે તો જ્યોતિ કોના જિલ્લાની છે આપણા જિલ્લાની છે એટલે ત્યાં આપણે આપણા જિલ્લાની વિગતો ભરવાની છે એટલે આપણે લખવું જોઈએ કે અમારો જિલ્લો ભાવનગર અને તેનું વડું મથક ભાવનગર છે અમારા જિલ્લાના કુલ દસ તાલુકા છે હવે તમે જુઓ કે અમારા જિલ્લાની સરહદ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રાજ્યોને સ્પર્શે છે તો આપણો ભાવનગર જિલ્લો એક પણ રાજ્યને સ્પર્શતો નથી એટલે ત્યાં આપણે કાંઈ લખવાનું આવશે નહીં અમારા જિલ્લાની સરહદે બોટાદ અમદાવાદ અમરેલી જિલ્લાઓ આવેલા છે આપણા જિલ્લાની સરહદે માત્ર ત્રણ જ જિલ્લા છે એટલે આપણે બીજા એકે નામ લખવાના રહેતા નથી ત્યાર પછી આ સાંભળી અને થોમસ બોલી ઉઠ્યો મારો જિલ્લો ડાંગ મારો જિલ્લો વિસ્તારની રીતે જોઈએ તો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે તેનું ક્ષેત્રફળ એક હજાર સાતસો ચોસઠ ચોરસ કિલોમીટર છે તે સૌથી ઓછી વસ્તુ વસ્તી ધરાવતો જિલ્લો પણ છે તેની વસ્તી બે લાખ છવ્વીસ હજાર સાતસો ઓગણસિત્તેર છે ને ગુજરાતમાં આવેલા જંગલોનો સૌથી મોટો ભાગ એટલે કે અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ટકા મારા જિલ્લામાં આવેલો છે તો તમે જોયું ને મિત્રો કે થોમસ ડાંગ જિલ્લાનો છે અને ડાંગ જિલ્લો જે છે વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે તેમ છતાં ગુજરાત રાજ્યનો જંગલોનો જે સૌથી મોટો ભાગ છે એટલે કે અઠાવન પોઈન્ટ પાંચ ટકા જંગલો એકલા ડાંગ જિલ્લામાં આવેલા છે તો આપણે વિચારવું જોઈએ કે સૌથી નાનો જિલ્લો હોવા છતાં જંગલો માટે એ સૌથી મોટો ભાગ જ્યારે રોકે છે તો એ કેટલો હરિયાળો જિલ્લો હશે બરાબર ને હવે એની દ્રષ્ટિએ જો આપણે આપણા જિલ્લાની વાત કરીએ તો આપણો જિલ્લો તો વસ્તીની દૃષ્ટિએ પાંચમું સ્થાન ધરાવે છે અને તેમ છતાં રાજ્યના માત્ર ત્રણ પોઈન્ટ ઝીરો બે ટકા જંગલો જ આપણા જિલ્લામાં આવેલા છે જો આપણે નકશામાં જોઈએ તો આપણને ડાંગ જિલ્લો દેખાશે આપણે ગુજરાત રાજ્યનો નકશો જોઈએ તો આપણને સૌથી નીચે મહારાષ્ટ્ર પાસે નાનો એવો ડાંગ જિલ્લો દેખાશે કે જે વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો છે અને તમે હજી હમણાં જ આપણે જોયું કે કચ્છ જિલ્લો જે છે એ વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે અને ડાંગ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે બરાબર તેમ છતાં કચ્છમાં રણ છે સૌથી મોટા જિલ્લામાં રણ જાજુ છે ને સૌથી નાના જિલ્લામાં લીલોતરી ઝાઝી છે તો આના ઉપરથી આપણે સમજવું જોઈએ કે આપણે પણ વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ અને આપણા જિલ્લાને પણ આપણે હરિયાળો જિલ્લો બનાવવામાં મદદ કરવી જોઈએ તો હવે જ્યોતિ શું કહે છે અમારો જિલ્લો એટલે કે ભાવનગર જિલ્લો ગુજરાતના જિલ્લાઓમાં વિસ્તારની દૃષ્ટિએ પાંચમું સ્થાન ધરાવે છે તેનું ક્ષેત્રફળ આઠ હજાર ત્રણસો ચોત્રીસ ચોરસ કિલોમીટર છે અને તેની વસ્તી ત્રેવીસ લાખ અઠ્યાવીસ હજાર બસો એકાણું છે રાજ્યના ત્રણ પોઈન્ટ ઝીરો બે ટકા જંગલો અમારા જિલ્લામાં આવેલા છે અમદાવાદ જિલ્લામાં રહેતી પરવીન બોલી સાબરમતી નદીને કિનારે મારું અમદાવાદ શહેર વસેલું છે ને મારા જિલ્લામાં સાક્ષરતાનો દર છ્યાસી પોઈન્ટ પાંસઠ ટકા છે મારા જિલ્લામાં સીધી સૈયદની જાળી કાંકરિયા તળાવ સાબરમતી રિવરફ્રન્ટ ને ગાંધી આશ્રમ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે તો પરવીન શું કહે છે કે અમારું જે શહેર છે અમદાવાદ શહેર એ સાબરમતી નદીના કિનારે આવેલું છે તો તમને ખબર છે મિત્રો કે આપણો જે ભાવનગર જિલ્લો છે એમાંથી કઈ કઈ નદીઓ જાય છે અને કયા શહેરો એ નદીઓના કિનારે વસેલા છે તો ચાલો આપણે માહિતી મેળવીએ કે ભાવનગરની મુખ્ય નદીઓ ઘેલો શેત્રુંજી માલણ કાળુભાર બગડ કેરી અને રંગોળી આ આપણા ભાવનગર જિલ્લાની મુખ્ય નદીઓ છે અને તેમાં વલભીપુર શહેર જે છે એ ઘેલો નદીને કાંઠે આવેલું છે મહુવા જે છે એ માલણ નદીને કાંઠે આવેલું છે અને બગદાણા બગડ નદીને કાંઠે આવેલું છે પછી પરવીન શું વાત કરે છે કે અમારા જિલ્લામાં સાક્ષરતાનો દર છ્યાસી પોઈન્ટ પાંસઠ ટકા છે તો સાક્ષરતા દર એટલે શું મિત્રો તો આપણા જિલ્લામાં જેટલા લોકો ભણેલા હોય સાક્ષર હોવું એટલે ભણેલા હોવું અક્ષર જ્ઞાન જેને હોય એને સાક્ષર કહેવાય તો એ શું કહે છે કે મારા જિલ્લામાં છ્યાસી પોઈન્ટ પાંસઠ ટકા લોકો ભણેલા છે તો શું તમને ખબર છે આપણા જિલ્લામાં સાક્ષરતાનો દર શું છે પછી કહે છે કે મારા જિલ્લામાં સીધી સૈયદની જાળી કાંકરિયા તળાવ સાબરમતી રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે હવે જો આપણે આપણા ભાવનગર શહેરના જોવાલાયક સ્થળોની વાત કરીએ તો આપણા શહેરમાં જોવાલાયક સ્થળોમાં ગંગાજળિયા તળાવ અને ગંગા દેરી જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે ખૂબ જ સુંદર છે પછી તખ્તેશ્વર મહાદેવ અક્ષરવાડી વિક્ટોરિયા પાર્ક નીલમબાગ પેલેસ અને આવા તો ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે જો આપણે તેની યાદી જોઈએ તો આ રીતે થશે આપણા શહેરમાં નીલમબાગ પેલેસ ભાવવિલાસ પેલેસ ગૌરીશંકર તળાવ ગંગાદેરી ગંગાજળિયા તળાવ મોતીબાગ ટાઉનહોલ ગાંધી સ્મૃતિ સરદાર સ્મૃતિ શ્રી તક્તેશ્વર મહાદેવ વિક્ટોરિયા પાર્ક બાટન લાઇબ્રેરી શ્યામદાસ કોલેજ આયુર્વેદ કોલેજ શ્રી ગોળી ગોળીબાર હનુમાનજીનું મંદિર આ આપણા શહેરના જોવાલાયક સ્થળો છે હવે જો આપણે જિલ્લાના જોવાલાયક સ્થળોની વાત કરીએ તો આપણા જિલ્લાના જોવાલાયક સ્થળોમાં ધાર્મિક સ્થળો કેટલા તો સૌથી પહેલું આવશે પાલીતાણા કે જ્યાં શેત્રુંજીના જૈન દેરાસરો આવેલા છે પછી શ્રી નિષ્કલંક મહાદેવ એટલે કે કોળિયાક શ્રી ખોડિયાર મંદિર રાજપરા અને પર્યટન સ્થળો કયા છે તો અલંગ જહાજ તોડવાનું કારખાનું વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગમાં આવેલું છે કે જે ભાવનગર જિલ્લામાં છે પછી ભાવનગર જિલ્લાનો બીજો તાલુકો એટલે કે મહુવા કે જે સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાય છે અને વેરાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કે જે ભાવનગર જિલ્લાના જ વલ્ભીપુર તાલુકામાં આવેલું છે કે જ્યાં કાળિયાર નામના પ્રાણીઓ નું ઉદ્યાન આવેલું કે છે કે જ્યાં કાળિયાર એટલે કે બ્લેકબોક ત્યાં વસે છે પછી બીજું પર્યટન સ્થળ છે ગોપનાથ ગોપનાથ પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું એક જોવાલાયક સ્થળ કે જે ભાવનગર જિલ્લામાં આવેલું છે તો આપણે લખી શકીએ કે અમારા જિલ્લામાંથી માલણ અને ઘેલો નદીઓ પસાર થાય છે અમારા જિલ્લામાં મહુવા અને વલભીપુર શહેરો આ નદીઓના કિનારે વસેલા છે અમારા જિલ્લાનો સાક્ષરતા દર છોતેર પોઈન્ટ એંસી ટકા છે અને અમારા જિલ્લામાં પાલીતાણા શિહોર મહુવા અને વેરાવદર જેવા જોવાલાયક સ્થળો આવેલા છે એટલે મૈત્રી બોલી કે હું જુનાગઢ જિલ્લામાંથી આવું છું જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતનું દત્તાત્રેય ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે જુઓ તમે ચિત્રમાં ગિરનાર પર્વત જોઈ શકો છો અને ગિરનાર પર્વત વિશે તો આપણે બધાએ સાંભળ્યું પણ છે તેનું સૌથી ઊંચું શિખર એટલે કે દત્તાત્રેય એ ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે એ તો તમે સાંભળ્યું જ હશે તે મૈત્રીએ જ્યોતિની સામે જોયું જ્યોતિ આપણા જિલ્લાની છે એટલે હવે આપણા જિલ્લાની વાત કરશે કે ભાવનગર જિલ્લામાં કયા કયા પર્વતો છે તો શેત્રુંજય થાપો ઈસાળવા મોરધાર લંગડ મિતિયાળા ખોખરા તળાજાના ડુંગરો અને શિહોરી માતાનો ડુંગર આટલા પર્વતો આપણા ભાવનગર જિલ્લામાં આવેલા છે એટલે જ્યોતિ શું કહે છે કે અમારા જિલ્લામાં પણ શેત્રુંજય અને તળાજાના ડુંગરો પર્વત આવેલા છે આ સિવાય પણ તમને જે નામ સારું લાગે તે તમે લખી શકો છો એટલે ગાંધીનગર જિલ્લાના ભાવિને કહ્યું કે મારા જિલ્લામાં અક્ષરધામ મહુડી અને ધોળેશ્વર મહાદેવ જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે તો ભાવિન ક્યાંથી આવ્યો છે ગાંધીનગર જિલ્લામાંથી આવ્યો છે અને શું કહે છે કે મારા જિલ્લામાં અક્ષરધામ મહુડી અને ધોળેશ્વર મહાદેવ જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે તો જુઓ ચિત્રમાં તમને અક્ષરધામ દેખાય છે ને તમે બધા કદાચ અક્ષરધામ ફરવા માટે ગયા પણ હશો તો એ સાંભળી અને મેં તન્વી શું કહે છે કે હું મહેસાણા જિલ્લાની છું અને મારા જિલ્લામાં મોઢેરા અને વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે તો તન્વી ક્યાંની છે મહેસાણા જિલ્લાની છે અને મહેસાણા જિલ્લામાં કયા ઐતિહાસિક સ્થળો છે તો મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગરનું કીર્તિ તોરણ જુઓ ચિત્રમાં દેખાય છે ને મોઢેરાનું સૂર્યમંદિર ખૂબ જ સુંદર એની કોતરણી છે અને એ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું વિશ્વનું સૌથી સુંદર સૂર્યમંદિર છે અને એવી જ રીતે વડનગરનું કીર્તિ તોરણ પણ ખૂબ જ સુંદર ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું સ્થળ છે એટલે હવે આ સાંભળી અને જ્યોતિ શું કહે છે તે આપણે જોઈએ કે આપણા જિલ્લામાં પણ જુઓ નિષ્કલંક મહાદેવ કોડિયાર મંદિર રાજપરા પાલીતાણાના જૈન દેરાસરો ગોપનાથ મહાદેવ બગદાણામાં બજરંગદાસ બાપાનો આશ્રમ અને શિહોરમાં બ્રહ્મકુંડ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે એટલે જ્યોતિ કહે છે કે અમારા જિલ્લામાં બગદાણા પાલીતાણા ખોડિયાર મંદિર પછી શિહોરનું ગૌતમેશ્વર નિષ્કલંક મહાદેવ જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે જ્યારે શિહોર ગોપનાથ અને નીલમબાગ પેલેસ જેવા ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે ગોપનાથમાં તમને કદાચ ખબર હોય તો ગોપીઓએ જ્યારે રાક્ષસથી બચવા માટે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી ત્યારે ભગવાન તે ગોપીઓને બચાવવા માટે ગોપનાથ આવેલા અને એમણે પોતાના હાથે ભગવાન શિવની જે સ્થાપના ત્યાં કરેલી તેનું મંદિર હજી પણ ત્યાં છે અને નીલમબાગ પેલેસ કે જ્યાં આપણા રાજા રજવાડાઓ વર્ષોથી ત્યાં રહેતા હતા તે પણ ખૂબ જ સુંદર જોવાલાયક ઐતિહાસિક સ્થળ છે તો આમ આપણે વિવિધ જિલ્લાઓની વિવિધ માહિતી મેળવતા આપણા જિલ્લા વિશે પણ ઘણી બધી માહિતી મેળવી હવે બાકીની માહિતી આપણે બીજા ભાગમાં મેળવીશું થેન્ક યુ